ભગવાનની ચેષ્ટા જોવી ગમે નહીં, ભગવાનની લીલા જોવી ગમે નહીં, અને દુનિયાના જે બીજા ત્રીજા કહેવાતા ફિલ્મ, બીજી ત્રીજી ક્લિપો, બીજું ત્રીજું જે કાંઈ વાસનિક, એ બધું જોવામાં મન તણાય, આંખ ત્યાં વહી જાય અને એમાં સમય બગાડાય અને ભગવાનનું ધ્યાન થાય નહીં, ત્યારે આપણે ભગવાનનો મહિમા જાજો કે બીજો? ભગવાનની મૂર્તિનો આપણે કોઈ દિવ્ય મહિમા ગળે ઉતર્યો છે કે આ જગતના કહેવાતા સ્ત્રી પુરુષના રૂપાળા દેહનો મહિમા ઘરી ગયો છે? ક્યાં ભગવાનની અલૌકિક દિવ્ય મૂર્તિ અને ક્યાં હાડ માંસના હડેલા આ શરીરો? કોઈ તફાવત નહીં. ભગવાન જેવા ભગવાનને મૂકીને બીજા ત્રીજા આકારોમાં આપણું મન તણાય ત્યારે આપણો પાયો કેટલો કાચો કહેવાય એ તો કયો, એનો કોઈ દી વિચાર કર્યો? કેટલા અખલ મઠ્ઠા ગણાઈએ, કેટલા ભૂલ ભરેલા કહેવાય. અજ્ઞાન તો બેહદ કહેવાય ને, મૂર્ખતા પાર વગરની છે. કેમ જે ક્યાં ભગવાન સ્વામિનારાયણ કે એના દર્શન થતાની સાથે ચકલીને અક્ષરધામ દેખાણ, ક્યાં ભગવાનની એ દિવ્ય આકાર મૂર્તિ કે રામજી શેઠને એના દર્શન થવાથી બધી વાસના બળીને ખાક થઈ ગઈ, મૂર્તિનો અખંડ આત્મામાં સાક્ષાત્કાર થઈ ગયો. આ ભગવાન સ્વામિનારાયણ રાજા ધીરાજાએ બેઠા છે એને આપણે શું ઓળખ્યા? આ બેઠા છે ક્રિકેટરનો વેશ પહેરીને ટપુ મહારાજ, એને આપણે ઓળખ્યા? એના આકાર જેવા જ આપણે બીજાના આકારો સમજતા હોઈએ તો આ આકારને આપણે સમજ્યા હું, ભગવાનમાં સમજ્યા હું, અને ભગવાનમાં જો સમજ્યા હોઈએ તો બીજે મન લઈ જવું હોય તોય લઈ જઈ શકીએ જ નહીં, આ હકીકત છે. પણ ઓળખ્યા નથી ને, આ કોણ છે એની ખબર નથી, એટલે આપણે માયામાં ગોથા ખાઈએ છીએ. અને માયાના નાશવંત વિકારવાનને દુઃખથી ભરેલા આકારોને પણ જેમ છે એમ સમજતા નથી, ઓળખ્યા નથી, એટલે તો ત્યાં આપણને સુખ દેખાય છે, રસ આવે છે. એમાં જ આપણું મન દોડીને, આંખો દોડીને જાય, કાન દોડીને જાય, ચામડી દોડીને જાય, જીભ દોડીને જાય છે માયામાં ત્યાંનું સુખ લેવા. કેમ જે આપણે એને સમજ્યા જ નથી, માયાને ન સમજ્યા, પરમાત્મામાં ન સમજ્યા, આત્મામાં ન સમજ્યા. આવ અજ્ઞાની, ઘોર અજ્ઞાની, તો પણ પાછા મોટા હારા ડાયા જ્ઞાની કહેવડાવવાની વાસના માયથી મટતી નથી કે મને જરા કાંઈક સમજો, હું કાંઈક છું, હો સત્સંગમાં આમ કર્યું, મેં તેમ કર્યું, મેં ફલાણું કર્યું. આવો દાંડિયો પાછો પાર વગેરેનો, મોટા થવાનો, આગેવાની લેવાનો અને હોશિયારી મારવાનો તો મટતો જ નથી. આ તો ભયંકર ભૂંડું અજ્ઞાન, અજ્ઞાનનું અજ્ઞાન, મળનોય મળ. ન જાણે જીવ કેટલા જન્મે પોતાની શુદ્ધિ કરશે અને ભગવાનને વરશે ખબર નહીં.